વેલકમ બેક ટુ એક સમાચાર. અમદાવાદથી આવી રહ્યા છે. વરસાદની સ્થિતિમાં અમદાવાદમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સિંધુ ભવન રોડ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારબાદ અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. મોટી કતાર લાગી છે. સાંજે 6 વાગ્યાથી જે આ વરસાદ વરસી રહ્યો છે તેને લીધે ઓફિસથી ઘરે જતા લોકોની સંખ્યા વધારે છે. અને આપ દ્રશ્યો જુઓ કે જે બાજુ ગાડીઓની લાઇન છે ત્યાં ટુ વ્હીલરની પણ લાઇન છે અને આ બાજુ પાણી ભરાયા છે. એટલે સિંધુ ભવન રોડ કે જે અમદાવાદનો મોડલ રોડ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો પરંતુ આ દ્રશ્યો બિલકુલ મોડલ રોડને અનુરૂપ નથી દેખાઈ રહ્યા. અમદાવાદને વરસાદે ધમરોડ્યા બાદ ત્યારબાદની સ્થિતિ જે છે એ કેવા પ્રકારની છે એ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો એ અમદાવાદના સૌથી ધનાઢ્ય વિસ્તાર તરીકે જેને ઓળખવામાં આવે છે એ અમદાવાદનો સિંધુ ભવન રોડ છે. અને સિંધુ ભવન રોડની સ્થિતિ અત્યારે હાલ કયા પ્રકારની છે એ આપને દ્રશ્યની અંદર અત્યારે હાલ જોવા મળી રહી છે. મહત્વનું છે કે આ રોડ એટલે કે સિંધુ ભવન રોડને એક મોડલ રોડ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે અને એ રોડ પર માત્ર 1-2 ઇંચના વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ છે. તો એ કામગીરી કયા પ્રકારની કરવામાં આવી રહી છે એને લઈને જરૂરથી પ્રશ્ન થાય. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર રોડ જે છે એ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને એના જ કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે. સમગ્ર રોડ પર આ જ પ્રકારની સ્થિતિ છે. અહીંયાથી પસાર થતા તમામ રાહદારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને એની અંદર પણ રાહદારીઓ એની અંદર જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેઓ એ સ્પષ્ટ કહી રહ્યા હતા કે જો આ જ પ્રકારનો મોડલ રોડ હોય તો પછી મહાનગરપાલિકાના જે કામગીરી છે એની પર જરૂરથી પ્રશ્ન થવા જોઈએ. કારણ કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની જ્યારે સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને લોકોએ સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જો પર્ટિક્યુલર આ રોડની વાત કરવામાં આવે તો અમદાવાદના સ્ક્વેર ફીટ પર જે ભાવ હોય છે એની અંદર સૌથી વધારે ભાવ આ વિસ્તારના છે અને આ વિસ્તારની અંદર જ જ્યાં ધનાઢ્ય લોકો વસવાટ કરી રહ્યા છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. તો અન્ય જગ્યા પર કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય એ આપ કલ્પી શકો છો. જરૂરથી એક જ્યારે મહાનગરપાલિકા છે એ વરસાદ પહેલા પ્રિમોન્સૂન કામગીરી કરતી હોય છે અને એની અંદર પાણીનો નિકાલ સારી રીતના થઈ શકે એ પ્રકારની તમામ તૈયારીઓ કરતી હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ખરા અર્થમાં એ તમામ તૈયારીઓ કાગળ પર જ રહી જતી હોય એ પ્રકારનું લાગે છે. કારણ કે આ પ્રકારના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે. કેમેરામેન હિરેન ખલાસ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો જે સ્થિતિ છે તે આપ જોઈ શકો છો. પાણી ભરાયા છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે અને આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદના તમામ વિસ્તારના છેલ્લા 3 કલાકથી જોવા મળી રહ્યા છે. ઓફિસથી ઘરે જતા લોકો હજી પણ અટવાયા છે. જે સામાન્ય રસ્તો 15-20 મિનિટનો હોય ત્યાં લોકોને 2-2 કલાક થઈ રહ્યા છે કારણ કે પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.